ધો ધોરણ ચાર પર્યાવરણ એમાં પાટ તેર નદીની સફર એમાં આપણે આગળ જોઈએ પાણી કેવી રીતે ગંદુ થાય છે તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે જેમ કે કપડાં ધોવામાં પ્રાણીઓને નવડાવવા અને વાસણો સાફ કરવામાં આને કારણે નદી પહેલાં જેવી રહી નથી આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે નદીમાં વહેતું પાણી ઘણી બધી જગ્યાએથી પસાર થાય છે એટલે એનો રંગ પણ બદલાય છે તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણથી ગંદુ થઈ શકે છે અહીંયા પ્રશ્ન છે કે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો નદીમાંથી કે તળાવમાંથી તો આપણે પીવાનું પાણી નદીમાંથી પાઇપ દ્વારા જે આપણી નગરપાલિકા કોર્પોરેશનની જે ટાંકી હોય છે એમાં પાણી આવે છે અને ત્યાંથી પાણી શુદ્ધ થઈ એ નળ સુધી આપણા ઘર સુધી પહોંચે છે શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાની નદીની પાણીની જેમ જ ગંદુ હશે તો કે ના અમે જે પાણી મેળવીએ છીએ તે નર્મદા નદીનું પાણી છે આ પાણી નેટ દ્વારા એક મોટા ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે તા પાણી શુદ્ધ થઈને પાઇપ દ્વારા લોકોના ઘર સુધી પહોંચે છે તેથી ચિત્રમાની નદીની પાણીની જેમ એ પાણી ગંદુ હતું નથી આટલું કરો આ જે પ્રવૃત્તિ છે એ તમારે જાતે કરવાની છે મીઠું ખાંડ હળદર લોટ ખાવાનો સોદા અને દાળ અડધી ચમચી એમાં લીંબુનો રસ સાબુનું પાણી શરબત તેલ એ પણ અડધી અડધી ચમચી પાંચ કે છ પ્યાલા અથવા તો બોટલ તો શું કરવાનું છે તો પ્યાલો અથવા બોટલ અડધે સુધી પાણી ભરી લો બધામાં સરખું પાણી હોવું જોઈએ એ ખાતરી કરો કે હવે પછી પાણી ભરેલા દરેક પ્યાલા અથવા બોટલમાં એક એક વસ્તુની ચમચી ભરીને ઉમેરો ઉદાહરણ તરીકે પ્રથમ પ્રથમ પ્યાલામાં હળદર બીજામાં તેલ ત્રીજામાં સોડા તેને ચમચીથી હલાવો અને જુઓ શું થાય છે અને એ અવલોકન તમારા કોષ્ટકમાં નોંધવાનું છે કોષ્ટક આપેલું છે જે રીતે તમે પ્રયોગ એ પ્રમાણે આ કોષ્ટકમાં તમારે નોંધ કરવાની છે પાણીમાં ઓગળી જાય છે ખાંડ છે કે પાણીમાં ઓગળી જાય છે તો એની સામે ટીક પાણીમાં ઓગળતી નથી તો ખોટું પાણીનો રંગ બદલાય છે ખોટું પાણીનો રંગ બદલાતો નથી તો એની સામે ખરું એટલે કે જે અવલોકન જે જગ્યાએ ખરું હોય ત્યાં ખરાની નિશાની અને કંઈક ફેર ના પડતો હોય તો ખોટું એ પ્રમાણે અવલોકન નોંધવાના છે પાછળ જુઓ બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે છે તેમાંની ઘણી વસ્તુ જેવી કે પથ્થર પ્લાસ્ટિક ચોક કચરો વગેરે ઓગળી તો શું થાય જો પથ્થર ચોક કચરો આ બધી વસ્તુઓ પાણીમાં ઓગળી જાય તો તે પીવાના પાણી સાથે આપણા શરીરમાં જાય છે અને આપણે ઘણા બધા રોગોના ભોગ બનીએ છીએ કેટલીક વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે તેથી પાણી પીતા પહેલા તેને ચોખ્ખું કરવું ખૂબ જ મહત્વનું છે તેને ઉકાળવું તે સૌથી સારો ઉપાય છે જો કોઈ કારણથી એવું ના થઈ શકે તો તમે કોઈ બીજા ઉપાયો વિચારી શકો છો અહીંયા નીચે પ્રશ્ન આપેલો છે કે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે તો કોઈના ઘરે એકવાગાર્ડ હોય કોઈની ત્યાં વોટર પ્યુરિફાય હોય બરાબર અમુક લોકો ઉકાળતા હોય ફટાકડી ફેરવતા હોય તો દરેકની અલગ અલગ રીત હોય છે ઘરે પાણીને ચોખ્ખો કરવાના ઉપાય જણાવો જેમ કે ઉકાળીને ગાળીને ક્લોરિનની ગોળી નાખીને અથવા તો ગાળ કે વોટર પ્યુરિફાય હોય તો એના વડે અહીંયા પાણી ચોખ્ખો કરવાના કોઈ પણ બે ઉપાયોના ચિત્ર દોરવાના છે અને લખવાનું છે એના વિશે આ તમારે જાતે કરવાનું છે અને એના ઉપાયો પણ લખવાના છે અને ચિત્ર દોરવાના છે તો ધારો કે ચિત્રમાં હોય કે પાણીને ઉકાળવાનું તો ઉકાળવાનું તમે ચિત્ર દોરી શકો ને લખી શકો કે પહેલાં તો પાણીને ઉકાળવામાં આવે છે એટલે ઉકાળીને એને ચોખ્ખું કરીને ભરવામાં આવે છે ઠંડુ પડે ત્યાર પછી આનાથી જે પાણીમાં રહેલી અશુદ્ધિઓ હોય છે તે નાશ પામે છે પાણીના બને જે શાનું પ્રમાણ ઘટે છે અને જ્યારે રોગચાળો ચાલતો હોય ત્યારે આ પ્રવૃત્તિ ખાસ કામ લાગે છે પછી વોટર પ્યુરિફાય એકવાગાર્ડ હોય તો એનું ચિત્ર તમે દોરી શકો કે આરો સિસ્ટમ જેને કહેવાય છે એના દ્વારા પાણી ચોખ્ખું કરવામાં આવે છે આનાથી પાણી વધુ શુદ્ધ થાય છે શાનું પ્રમાણ ઘટે છે અને પાણી પીવાલાયક થાય છે